राष्ट्रपिता महात्मा गांधी ना 73मा निर्वाण दिन ने सूतरनी आंटी द्वारा अपाई अंजलि। गांधी बापू तुम अमर रहो ना नारा लगावी तेमना सिद्धांतों ने आगर धपावा कराई हाकल। भाजपना कार्यकरो द्वारा पण बापू ने अपाया श्रद्धा सुमन। खोडलधामना ट्रस्टी नरेश पटेल पाटण नी मुलाकाते। ઉંજાથી બાલીસણા ગામે કરાયું તેઓનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત। બાલીસણાથી સંડેર ગામ વચ્ચે યોજાઈ ભવ્ય બાઇક રેલી। નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। હવે સમાચાર વિગતવાર। महान आत्मा एटले महात्मा, अने आ महात्मा एटले आपणा गांधी बापू। महात्मा गांधी ए आपणा राष्ट्रपिता छे। महात्मा गांधी ए अहिंसक अने निडरताथी अंग्रेजोने देशमांथी हांकी काढ्या हता। जोईए गांधी बापूना जीवन विशेनी आछेरी झलक। महात्मा गांधीनो जन्म पोरबंदर खाते 2 ऑक्टोबर ने 1869ना रोज थयो हतो। तेमना पितानुं नाम करमचंद अने मातानुं नाम पुतळीबाई हतुं। गांधी बापूए शिक्षण कार्यमां कॉलेज सुधीनुं शिक्षण लीधा बाद वधु अभ्यास माटे लंडन खाते गया हता। त्यां कायदानी डिग्री मेळवी गांधीजी भारत परत फर्या। गांधीजी गोराओने रंग भेदभावनी नीति सामे कड़क आंदोलन करी दक्षिण आफ्रिकामां एक आगवी असर छोड़ी हती। ते पछी देशमां अंग्रेजोना शासन नीचे कचड़ायेली भारतीय प्रजाने लड़त आपवा जागृत करी। तेमणे लोकोने अहिंसक आंदोलननुं शस्त्र आप्युं अने तेमां तेओ सफळ थया અને દેશને આઝાદી અપાવવા મૂલ્યવાન ફાળો ગાંધીજીનો હતો। ઉલ્લેખનીય છે કે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો આજે 73મો નિર્વાણ દિન છે। દેશ અને દુનિયાના સૌ લોકો જાણે છે કે નથુરામ ગોડસે 30 જાન્યુઆરી 1948ના રોજ ગોળી મારી ગાંધીજીની હત્યા કરી હતી, પણ આ રાષ્ટ્રપિતાએ દેશ સેવાના જે કાર્યો કર્યા અને દેશની અનુગામી પેઢીને જે સંદેશ આપ્યા છે તે આવનારા હજારો વર્ષો સુધી લોકોને સત્ય અને અહિંસાનો માર્ગ ચિંતા રહેશે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આજે 73મા નિર્વાણ દિને કોંગ્રેસ દ્વારા રેલવે ગરનાળા પાસે આવેલ ગાંધીજીની પ્રતિમા પર સૂતરની આંટી અને ફૂલહાર ચડાવી ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી। ગાંધી બાપુ તુમ અમર રહોના નારા લગાવી દેશને સત્ય અને અહિંસાના માર્ગે ચાલવા સંદેશ અપાયો હતો। આ પ્રસંગે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પ્રખર કોંગ્રેસી કાર્યકર ભાવેશ ગોઠીએ હિન્દુ મહાસભાના સ્વયંસેવક નથુરામ ગોડસે દ્વારા આજના રોજ અહિંસાના પૂજારીની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું જણાવી, તે જ રીતે આજે દેશમાં શાસક પક્ષ અને રાષ્ટ્રીય પરિબળો દ્વારા અરાજકતા અને તમામ ક્ષેત્રોમાં અભિવ્યક્તિ અને આઝાદી સમાન અવાજને દબાવવામાં આવી રહ્યો છે તે મહાત્મા ગાંધીની હત્યા સમાન હોવાનું જણાવી, આજે રાષ્ટ્રીય પરિબળોને જાકારો આપવાનો સમય આવી ગયો છે ત્યારે કોંગ્રેસ પક્ષ તમામ રીતે તેઓને જાકારો આપવા તૈયાર હોવાનું જણાવ્યું હતું। ઓકે, આજના દિને 30 જાન્યુઆરી 1948ના દિને મહાત્મા ગાંધીને જે નિર્મમ હત્યા હિન્દુ મહાસભાના સ્વયંસેવક નથુરામ ગોડસે કરી હતી તે દેશને કારમો આઘાત આપેલો ને અહિંસાના પૂજારી ને લોકશાહીના પ્રહરી ભારતમાં રાષ્ટ્રપિતા સમાન આત્માને જે ખૂન કર્યું હતું તે આજે પણ આત્માનું ખૂન કરી રહ્યા છે। આજે દેશમાં વિવિધ પ્રકારે અરાજકતા વ્યાપી છે, કિસાનોમાં, યુવાનોમાં, મધ્યમ વર્ગમાં તેમજ તમામ ક્ષેત્રોમાં આજે જે શાસક પક્ષ દ્વારા ફાસિસ્ટ પરિબળો દ્વારા અભિવ્યક્તિની આઝાદી સમાન અવાજને દબાવવામાં આવ્યો છે તે મહાત્મા ગાંધીની હત્યા સમાન છે। આજે દેશે એકજૂથ થઈને તમામ લોકો એક થઈને આ ફાસિસ્ટ પરિબળોને જાકારો આપવાનો સમય આવી ગયો છે ને અહિંસાના માર્ગે લોકશાહીનું જતન કરવાનો સમય પાકી ગયો છે તે બદલ કોંગ્રેસ તમામ રીતે કટિબદ્ધ છે।
પણ એમના જે મનસૂબા છે તે પાર પડવા દેશે નહીં. મહાત્મા ગાંધી. પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શંકરજી ઠાકોરે પણ લોકશાહીના પ્રહરી એવા મહાત્મા ગાંધીના 73મા નિર્વાણ દિન નિમિત્તે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓના વિચારો ઘર ઘર સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું. પૂજ્ય મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે આજ રોજ પાટણ જિલ્લા કોંગ્રેસ વતી ગાંધીબાપુને માલ્યાર્પણ કરવામાં આવી. પાટણ શહેરના રેલવે નાળા પાસે આવેલ ગાંધીબાપુની પ્રતિમા પર સૂતરની આંટી અને ફૂલહાર પહેરાવી ગાંધીજીના 73મા નિર્વાણ દિને પાટણ શહેર ભાજપ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી, ત્યારે ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા મહાત્મા ગાંધી અમર રહોના નાદ સાથે સમગ્ર વાતાવરણને ગજવી મૂક્યું હતું. ત્યારબાદ તમામ કાર્યકરોએ બાપુને ફૂલહાર કરી તેઓને નતમસ્તક વંદન કરી તેઓને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિને ભાજપના સભ્યો દ્વારા ફૂલહાર કરી તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હોવાનું જણાવી આઝાદી પૂર્વે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદીની લોકોમાં આ લેખ જગાવી હતી. તેમ આજે ગુજરાતના બે પનોતા પુત્ર દ્વારા લોકોમાં આધ્યાત્મિક ચેતના જગાવીને ભારતને વિશ્વગુરુ બનાવવા જઈ રહ્યા હોવાનું જણાવી મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે તેઓના વિચારો ઘર ઘર સુધી પહોંચે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવા જણાવ્યું હતું. વોર્ડ નંબર 11ના પૂર્વ કોર્પોરેટર અને ભાજપનો કેસરિયો ધારણ કરનાર ભવાનજી ઠાકોર મહાત્મા ગાંધીના નિર્વાણ દિને તેઓને ફૂલહાર કરવાના અતિરેક ઉમંગ સાથે બૂટ પહેરીને જ ફૂલહાર કરતા તેઓ વિવાદમાં આવ્યા હતા. આજે 30 જાન્યુઆરી શહીદ દિવસ, રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીનો નિર્વાણ દિવસ, આ નિમિત્તે સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યના ગામે ગામ શહીદોને શ્રદ્ધાંજલિ અને પૂજ્ય ગાંધી બાપુને વંદન કરીને એમના નિર્વાણ દિને ગાંધી બાપુ અમર રહો એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના અને સમગ્ર દેશની જનતા આજે શ્રદ્ધાંજલિ આપી રહી છે, ત્યારે આઝાદીના આંદોલનમાં પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ આ બંને ગુજરાતના પનોતા પુત્રએ સમગ્ર દેશની અંદર આહલેખ જગાડીને આ દેશ આઝાદ બને એના માટે જે કામ કર્યું હતું અને એ જ પ્રકારે વર્ષો પછી આજે ગુજરાતના બે સપૂતો નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી તરીકે અને અમિતભાઈ શાહ એ ગૃહમંત્રી તરીકે જે પ્રકારે સમગ્ર દેશને એક આધ્યાત્મિક ચેતના જગાડીને આ દેશને વિશ્વગુરુ બનાવવા માટે કામ કરી રહ્યા છે, ત્યારે ફરી એક વખત પૂજ્ય મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને એમને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું અને આજે શહીદોને પણ શ્રદ્ધાંજલિ આપું છું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આજે 73મા નિર્વાણ દિને મહાત્મા ગાંધી યુથ ફાઉન્ડેશન દ્વારા રેલવે ગરનાળા પાસે આવેલ ગાંધીજીની પ્રતિમા પર સૂતરની આંટી અને ફૂલહાર ચડાવી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. ગાંધી બાપુ તુમ અમર રહોના નારા લગાવી દેશને સત્ય અને અહિંસાના માર્ગે ચાલવા સંદેશ અપાયો હતો. આ પ્રસંગે મહાત્મા ગાંધી યુથ ફાઉન્ડેશનના પ્રમુખ લાલેશ ઠક્કરે મહાત્મા ગાંધીના 73મા નિર્વાણ દિને તેઓને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી જણાવ્યું હતું કે આ મહાત્મા ગાંધી છે કે જેઓએ ગુજરાતની ધરતી પર જન્મ લઈ દેશ નહીં પરંતુ દુનિયાના નેતા બન્યા હતા અને તેઓ દ્વારા આપવામાં આવેલા અહિંસાના સૂત્રો પર દુનિયા પ્રગતિ કરી રહી છે. તેવા મહાત્મા પિતાના નિર્વાણ દિને તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવા ગૌરવની લાગણી અનુભવતા હોવાનું જણાવ્યું હતું. આજે મહાત્મા ગાંધીજીનો 73મો નિર્વાણ દિન છે. આ એ મહાત્મા ગાંધી છે કે જેને ગુજરાતની ધરતી ઉપર જન્મ લીધો અને સમગ્ર દેશના નહીં પણ સમગ્ર દુનિયાના નેતા બની શક્યા. આજે સમગ્ર દુનિયાની અંદર
સોથી વધારે દેશની અંદર મહાત્મા ગાંધીજીની પ્રતિમાઓ છે। આ ગાંધીજીનો અહિંસાનો જે સંદેશ છે એના ઉપર આજે સમગ્ર દુનિયા પ્રગતિ કરી રહી છે। કેટલાય દેશોના સંરક્ષણ બજેટ એટલા હોય છે કે જે કરોડો રૂપિયાના હોય છે, પણ અહિંસાનો એક એવો માર્ગ જે ગાંધીજીનો છે, જેને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાએ પણ એમને પોતાના ગુરુ માન્યા, અને સમગ્ર દુનિયાની અંદર જે મહાત્માનું નામ છે એવા મહાત્મા ગાંધી જ્યારે આપણી ધરતી ઉપર જન્મ્યા છે ત્યારે આપણને સૌને એ બાબતનું ગૌરવ થાય। આજે એમના નિર્વાણ દિવસે અમે સૌ મહાત્મા ગાંધી યુથ ફાઉન્ડેશનના કાર્યકરો ગૌરવની લાગણી અનુભવીએ છીએ, અને ગાંધી બાપુના વિચારો ઘેર ઘેર સુધી પહોંચે એના માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું। નથુરામ ગોડસે 30 જાન્યુઆરી 1948ના રોજ ગોળી મારી ગાંધીજીની હત્યા કરી હતી, પણ આ રાષ્ટ્રપિતાએ દેશ સેવાના જે કાર્યો કર્યા અને દેશની અનુગામી પેઢીને જે સંદેશ આપ્યા છે તે આવનારા હજારો વર્ષો સુધી લોકોને સત્ય અને અહિંસાનો માર્ગ ચિંતા રહેશે। ત્યારે 30 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશ સહિત પાટણ જિલ્લાના વાસીઓ ગાંધીજીને યાદ કરી તેઓના નિર્વાણ દિને તેઓને નતમસ્તક વંદન કરી સૂતરની આંટી પહેરાવતા હોય છે। ત્યારે ચાલુ સાલે ગાંધીજીના વિચારો નવી પેઢીમાં આવે તેવા શુભ આશયથી પાટણ શહેરમાં આવેલ જૈન મંડળ સંચાલિત બીડી સાર્વજનિક શાળા ખાતે બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કરી નતમસ્તક વંદન કરી નિર્વાણ દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના આચાર્ય બળદેવભાઈ દેસાઈએ બાપુના પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પડાઈ જાણે રે ના ભજન સાથે બાપુના નિર્વાણ દિનની ઉજવણી કરી તેઓના વિચારો વિદ્યાર્થીઓમાં આવે તે માટેના પ્રયત્નો કર્યા હોવાનું જણાવ્યું હતું। નમસ્કાર, શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય આજે ગાંધી બાપુની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે। સમગ્ર સ્ટાફ અને બધા સાથે મળી ગાંધી બાપુને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને પ્રાર્થના સભા દ્વારા તેમનું પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીઢ પરાઈ જાણી રહે તે ભજન સાથે ગાંધીજીને આજે શ્રદ્ધાંજલિ અપાઈ છે। આ મહામાનવે આ દેશ માટે એક મહાન કામ કરી અને આપણને આઝાદી અપાવી છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે તેમની આત્માને ખૂબ ખૂબ શાંતિ આપે અને મહામાનવ યુગો યુગો સુધી બધાના હૃદયમાં વસેલા રહે। અહિંસા પરમોધર્મનું જે એમણે સૂત્ર આપ્યું છે તે દરેક વ્યક્તિ અનુસરે। જય હિન્દ, જય ભારત। પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવની દર્દીઓની સંખ્યામાં મહદ અંશે રાહત જોવા મળી રહી છે અને અત્યાર સુધી કુલ પાટણ જિલ્લામાં 4174 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે। ગતરોજ પાટણ શહેર સહિત જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધવા પામ્યો ન હતો। આમ છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થતાં જિલ્લાવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ પાટણના પ્રવાસે આવતા ઊંઝાથી બાલિસણા ગામે તેઓનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગાંધીજી સહિત સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી બાલિસણા ગામે સભા યોજાતા ખૂબ જ મોટી સંખ્યામાં પાટીદાર સમાજ ઉમટી પડ્યો હતો। ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ બાલિસણા ગામે આવતા બાલિસણાથી સંડેર ગામ વચ્ચે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો રેલીમાં જોડાયા હતા। પાટીદાર રેલી સંડેર ગામ નજીક ખોડલધામ મંદિર નિર્માણ સ્થળ પર પહોંચી હતી અને સ્થળ પર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સભા સ્થળે મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો, વડીલો અને મહિલાઓ પણ હાજર રહી હતી। મંચ પર ખોડલધામના ટ્રસ્ટી નરેશભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। પાટીદાર યુવાનો દ્વારા નરેશભાઈ પટેલનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। 30 વીઘા જમીનમાં સંડેર ગામે ખોડલધામ મંદિર નિર્માણ પામનાર હોય ખોડલધામના ટ્રસ્ટી નરેશભાઈ પટેલે તેની મુલાકાત લીધી હતી। મારા થકી ખોડલધામનું સન્માન કર્યું છે બદલ આપ સૌનો મારો ખૂબ ખૂબ આભાર। મા ખોડિયાર આપ સૌને હરમેશ આનંદમાં રાખે અને આપના સપનાઓ પૂરા કરે એવી મા ખોડલ પાસે હું કાગવડજીને પ્રાર્થના કરીશ। આજે ઉત્તર ગુજરાતના પ્રવાસમાં આવવાનું થયું અને ભાઈ શ્રી કિરીટભાઈએ મને કીધું બાલિસણા ગામનો આગ્રહ છે,
કે આપ ત્યાં આવો, દરેક સમાજ ઉત્કૃષ્ટ છે કે આપનું સન્માન કરે, પણ હું એક વ્યક્તિ છું એટલે આપનું સન્માન સીધું માં ખોરલને પહોંચે એવી હું પ્રાર્થના કરું છું, મારા ચરણોમાં આપના ફૂલાર પહોંચે એવી હું પ્રાર્થના કરું છું. આજે સમય, હજી કાર્યક્રમો ઘણા હોવાથી સમય ઓછો છે, આપ ઘણા સમયથી અહીંયા બેઠેલા હતા અને મોડા થયા છે એ બદલ પણ. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 73મા નિર્વાણ દિને સૂતરની આંટી દ્વારા અપાઈ અંજલિ. ગાંધી બાપુ તુમ અમર રહો ના નારા લગાવી તેમના સિદ્ધાંતોને આગળ ધપાવવા કરાઈ હાંકલ. ભાજપના કાર્યકરો દ્વારા પણ બાપુને અપાયા શ્રદ્ધા સુમન. ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ પાટણની મુલાકાતે. ઊંઝાથી બાલિસણા ગામે કરાયું તેઓનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત. બાલિસણાથી સંડેર ગામ વચ્ચે યોજાઈ ભવ્ય બાઇક રેલી. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.